મહાત્મા ગાંધીએ જેને રાષ્ટ્રીય શાયરની ઉપમા આપી હતી એવા પ્રખર લોક સાહિત્યકાર, લેખક, પત્રકાર, સંપાદક ઝવેરચંદ મેઘાણીની આજે 125મી જન્મજયંતિ છે, જેની ઉજવણી નિમિત્તે જામનગરના ટાઉનહોલમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઈ રાદડિયાના અધ્યક્ષસ્થાને કસુંબીનો રંગ નામે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી, કમિશનર વિજયકુમાર ખરાડી, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અનુપ ઠાકર વગેરે આગેવાનો તથા પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજનો કાર્યક્રમ સમગ્ર ગુજરાત માટે રાષ્ટ્રીય સાહેબ ઝવેરચંદ મેઘાણીની આજે ગુજરાત સરકાર 125મી જન્મજયંતિ ઉજવવા જઈ રહી છે અને જેવો સમય હતો, જેવી માંગ હતી, જેવી જરૂરિયાત હતી, એ મુજબની વાતો ત્યારે ઝવેરચંદ મેઘાણીને હું તો યાદ કહીશ કે ઉપના અનેક કવિઓએ કે જે આપણી ગુજરાતની આપણી સંસ્કૃતિ, આપણી પરંપરાને અને આપણી સંસ્કૃતિની ધરોહરને મજબૂત કરવા માટે એ આપણને આપી છે ને આજે આપણે એનો નિભાવ કરી સાચવી રાખી અને જવાબદારી એટલા માટે બનતી હોય કે કોઈ પણ વારસામાં મળેલો એ વારસાને જાળવી રાખવું અને આપણને મળેલો વારસો આપી આવનારી પેઢીને વારસો આપવા માટે જાળવવું એ પણ ખૂબ અગત્યનું છે. એટલા માટે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે 125મી જન્મજયંતિની આખું એક વર્ષ દરમિયાન ઉજવણી થવાની છે. આજરોજ રાજ્ય સરકાર દ્વારા આપણા રાષ્ટ્ર શાયર દરેક વર્ગ, દરેક તબક્કા ને સ્પષ્ટી કવિતા જેમના દ્વારા લખાણી છે એવા કવિશ્રી ઝવેરચંદ મેઘાણીજીની 125મી જન્મજયંતિ ઉજવતા હોય ત્યારે માત્ર એમની જન્મજયંતિ નથી ઉજવતા, આપણે સાચા અર્થમાં આપણી મજબૂત પરંપરાને, આપણું સાહિત્યની ધરોહરને ઉજવતા. આપણી વ્યક્તિને નથી ઉજવતા, એ વ્યક્તિએ જે આપણી આખી સંસ્કૃતિને ઉજાગર કરી એમની કવિતાઓના માધ્યમથી, એમની એમના લેખનના માધ્યમથી, એમની દુઆઓના માધ્યમથી, છંદના માધ્યમથી, પુસ્તકોના માધ્યમથી આપણે એ ધરોહરને ઉજવ્યું છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની આજે 125મી જન્મજયંતિ અને ગુજરાત સરકાર દ્વારા ઝવેરચંદ મેઘાણીજીની જન્મજયંતિ સમગ્ર રાજ્યમાં જિલ્લા મથકોએ ઉજવવાનું આયોજન કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આજે મહાત્મા મંદિર ખાતેથી રાજ્યકક્ષાની કાર્યક્રમની ઉજવણી થઈ અને દરેક જિલ્લા મથકોએ આજે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી છે. સૌપ્રથમ તો ઝવેરચંદ મેઘાણીજીને આજની જન્મજયંતિ પર સત્સત નમન કરું છું, વંદન કરું છું. અને ઝવેરચંદ મેઘાણીએ લખેલા ગીતો, દુહા, છંદ, એમનું સાહિત્ય અને જે રીતે એમને ભૂતકાળની અંદર જેવા સમયે જેવી પરિસ્થિતિને પામીને જે ગીતોનું લખેલ કર્યું હતું, આવનારી આપણી નવી પેઢી માટે ઉજાગર કરવા માટે ઝવેરચંદ મેઘાણીની જન્મજયંતિ જ્યારે ઉજવાઈ રહી છે ત્યારે જે વારસો આપણને વારસામાં વડીલોએ આપેલો છે એ જ વારસો આવનારા દિવસોમાં આપણી પેઢીને આ વારસો જળવાઈ માટે રાજ્ય સરકારે આયોજન કર્યું હતું અને સમગ્ર રાજ્યની અંદર આજે ઝવેરચંદ મેઘાણીજીની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અને જેના ભાગરૂપે આજે જામનગર જિલ્લા કક્ષાની ઉજવણીના ભાગરૂપે આજે જામનગર આવવાનું થયું છે. અનાજ વિતરણની વ્યવસ્થા સમગ્ર રાજ્ય અંદર ચાલી રહી છે. જાહેર વિતરણ વ્યવસ્થા રેગ્યુલર જે વિતરણ કરી છે, સાથે સાથે પ્રધાનમંત્રી જે દિવાળી સુધીનું જે વિનામૂલ્ય અનાજ વિતરણ છે, બંને પેરેલલ પ્રક્રિયા ચાલી રહી છે. ક્યાંક સ્વાભાવિક પહોંચવામાં લેટ આગળ પાછળ થયું હશે, પણ
સમયસર તમામ પુરવઠાની વસ્તુઓ જન્માષ્ટમી પહેલાં પહોંચી જાય માટેની તમામ વ્યવસ્થા ઉપર કરે છે. જ્યાં નથી પહોંચ્યો ત્યાં પણ અત્યારે મારા પુરવઠા વિભાગ દ્વારા સતત અત્યારે મોનિટરિંગ કરી અને જન્માષ્ટમી સુધી પહોંચાય માટેની તૈયારીઓ પૂર્ણ કરવામાં આવે છે.